नमस्कार भाजपने મહેસાણામાં 6માંથી 3 સીટ પર સીધા ડખા નીતિન પટેલની નારાજગી સમીકરણો બદલશે ગુજરાતમાં મહેસાણા જિલ્લો એ રાજકારણની લેબોરેટરી ગણાય છે મહેસાણા ભાજપનો ગઢ ગણાય છે કોંગ્રેસને અહીં જીતવા માટે લોઢાના ચણા ચાવવા પડે તેવી સ્થિતિ વચ્ચે આ ચૂંટણીમાં સમીકરણો બદલાઈ શકે છે ગત વિધાનસભા ચૂંટણીમાં 7 બેઠકોમાંથી ભાજપ 5 બેઠકો પર વિજેતા થયું હતું નીતિન પટેલ મહેસાણાની સીટ પરથી વિજેતા બનીને નાયબ મુખ્યમંત્રી બન્યા હતા આ ચૂંટણીમાં નીતિન પટેલ સાઇડલાઇન છે જેઓ જાહેરમાં બળાપો કાઢી રહ્યા છે કે હાઈકમાન્ડે મારી ટિકિટ કાપી નાખી નીતિન પટેલની નારાજગી મહેસાણા સીટ પર રહી તો ભાજપને નુકસાન કરાવી શકે છે નીતિન પટેલે 3 સીટની જવાબદારી લીધી છે પણ હાથીના દેખાડવાના અને ચાવવાના દાંત જુદા હોય એમ રાજકારણી લોકો બોલે કંઈક અને કરે કંઈક ગત ચૂંટણીમાં કોંગ્રેસે બેચરાજી સીટ પર દબદબો જાળવ્યો હતો આ ચૂંટણીમાં ભાજપે જ્ઞાતિ સમીકરણોને આધારે રજની પટેલની ટિકિટ કાપી ઠાકોર ઉમેદવાર ઉભો રાખ્યો છે તો સામે કોંગ્રેસે પણ બોપાજી ઠાકોરને ટિકિટ આપી છે રજની પટેલનું નામ છેક સુધી ફાઇનલ હોવા છતાં અહીં કપાઈ ગયું છે ધન્યવાદ